नमस्कार विद्यार्थी मित्रों, हूँ सुरेश चौधरी। आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। सिलेबस की आछी माहिती आपवा माटेनो एक नम्र प्रयास छे, आपने गमशे। मित्रों, बी ए सेमिस्टर पांच नी अंदर आप डिग्री वर्षनी अंदर आया छो, एटले प्लानिंग साथेनी मेहनत हशे तो ज सफल थवाशे एवुं मारुं अंगत मानवुं छे। मित्रों, अहीं आपणे इतिहास मुख्य विषयना पांच पेपर अने कम्पलसरी अंग्रेजी एम कुल छ पेपरनो अभ्यास करवानो छे। आ उपरांत फाउंडेशन अने सॉफ्ट स्किल नो पण अभ्यास करवानो छे। तो अहीं इतिहासना मुख्य पांच पेपरना टाइटल अने तेना सिलेबसनी आछी माहिती हूँ आपीश। मित्रों, पेपर नंबर 301 नी अंदर भारतीय बंधारण नामनो पेपरनो आपणे अभ्यास करीशुं। एनी अंदर कुल चार यूनिट हशे। तेनो सिलेबस आप स्क्रीन पर जोई रह्या छो। ए रीते भारतनुं बंधारण पेपर नंबर 301, जेमां बंधारणनुं आमुख, बंधारणना मुख्य लक्षणों, मूलभूत अधिकारों, मूलभूत फरजो, राजनीतिना मार्गदर्शक सिद्धांतों, एकम नंबर 3 अंदर लोकसभानी रचना अने तेनी सत्ताओ, राज्यसभानी रचना अने तेनी सत्ताओनो अभ्यास करीशुं, राष्ट्रप्रमुख अने उपराष्ट्रप्रमुखनुं बंधारणीय स्थान विषे अने तेनी सत्ताओ विषेनी चर्चा थशे। मित्रों, चौथा प्रश्नमां वडाप्रधाननुं स्थान तेनी कामगीरी विषेनी आपणी चर्चा करीशुं। एकम नंबर 4 अंदर सर्वोच्च अदालतनुं माळखुं, अधिकार क्षेत्र अने तेनी सत्ताओ विषेनी चर्चा करवानो अवकाश हशे। एकम नंबर 4 बीजा प्रश्नमां चूंटणी पंचनी कामगीरी अने तेनी सत्ताओ विषेनी चर्चा करीशुं। ત્રીજા પ્રશ્નમાં બંધારણમાં જે સુધારાઓ માટેની જે પ્રક્રિયા છે એ પ્રકારની ચર્ચા કરીશું। તો આ રીતે કુલ 4 એકમની ચર્ચા આપના દ્વારા અહીં થશે, જેના સંબંધિત પુસ્તકો પણ આપણી લાઇબ્રેરીની અંદર છે, તો મિત્રો આપ વસાવી લેશો। એ જ રીતે પેપર નંબર 302, જેમાં ગુજરાતનો ઇતિહાસ નામના પેપરનો આપણે મિત્રો અભ્યાસ કરવાનો છે, જેનો પેપર નંબર છે 302, ગુજરાતનો ઇતિહાસ, જેનો સમયગાળો ઈસવીસન 470 થી 942 સુધીનો છે। એમાં પણ મિત્રો 4 યુનિટ છે। યુનિટ નંબર 1 અંદર ગુજરાતનો ઇતિહાસ જાણવાના સાધનો પૈકી પુરાતત્વીય સાધનો, સિક્કાશાસ્ત્ર અને સાહિત્યિક સાધનોની આપણે યુનિટ નંબર 1 અંદર ચર્ચા કરીશું। એકમ નંબર 2 અંદર મૈત્રકયુગ, મૈત્રકો શાસનકર્તા અને વહીવટીકર્તા તરીકે બોલાવવાનો પ્રયત્ન કરીશું। એકમ નંબર 3 અંદર મૈત્રકોની સાંસ્કૃતિક સિદ્ધિઓ અને એ સમયની જે વલ્લભી વિદ્યાપીઠ હતી એ વિશેની મિત્રો ચર્ચા કરવા માટેનો અવકાશ હશે। એકમ નંબર 4 અંદર પાશ્ચાત્ય મૈત્રકયુગ, એટલે કે ઈસવીસન 782 થી 942 સમયગાળા દરમિયાન વનરાજ ચાવડો અને અનહિલપુર પાટણની સ્થાપના અને પાટણના ઉદય વિશેની ચર્ચા કરીશું। તો આ રીતે ગુજરાતના ઇતિહાસની અંદર મિત્રો 470 થી 942 સમયગાળા દરમિયાનના જે ઇતિહાસ છે એની આછી માહિતી આપવા માટેનો મિત્રો પ્રયત્ન કરવામાં આવશે। એ જ રીતે પેપર નંબર 303, જે ભારતના કેટલાક નેતાઓ એટલે કે લીડર્સ વિશેની ચર્ચા કરીશું, એમાં મોહમ્મદ ઇકબાલ, શ્રી અરવિંદ, વીડી સાવરકર અને ડૉક્ટર આંબેડકર આ 4 મુખ્ય વ્યક્તિઓના જીવન, કવન, વિચારો, એમને રાજ્ય માટે જે પ્રયત્નો કર્યા છે એનું અર્થઘટન કરવા માટેનો મિત્રો પ્રયત્ન કરીશું। તો અહીં એકમ નંબર 1 અંદર મોહમ્મદ ઇકબાલ વિશેની ચર્ચા થશે, એકમ નંબર 2 અંદર શ્રી અરવિંદ વિશેની ચર્ચા કરીશું, યુનિટ નંબર 3 અંદર વીડી સાવરકર વિશેની આપણે ચર્ચા કરીશું, અને એકમ નંબર 4 અંદર ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનથી લઈ અને એમના જે આર્થિક વિચારો હતા એ વિશેની મિત્રો ચર્ચા કરવા માટેનો અવકાશ હશે, અને એની માહિતી આપને આ માધ્યમથી આપવામાં આવશે। પેપર નંબર 304, હિસ્ટ્રી ઓફ કન્ટેમ્પરરી ઇન્ડિયા, એટલે કે સમકાલીન ભારતનો ઇતિહાસ, એની અંદર મિત્રો એકમ નંબર 1 અંદર દેશી રાજ્યોના વિલિનીકરણની પ્રક્રિયા, સરદાર વલ્લભભાઈ પટેલને આપ ઓળખો છો, તો દેશી રાજ્યોના વિલિનીકરણની પ્રક્રિયા વિશેની ચર્ચા કરવામાં આવશે। એ સમયમાં ઉદ્ભવેલી કાશ્મીરની સમસ્યા વિશેની પણ ચર્ચા કરીશું। ભારતની બિન જોડાણવાદ નીતિ કયા પ્રકારની હતી એની ચર્ચા પણ યુનિટ નંબર 1 અંદર કરીશું। એકમ નંબર 2 ભારતમાં ભાષાવાર પ્રાંતોની પુનઃરચના અને મહાગુજરાત આંદોલન વિશેની ચર્ચા થશે। ઈસવીસન 1962 ભારત ચીન વચ્ચેનું જે યુદ્ધ થયેલું તેના માટેના જવાબદાર કારણો અને પરિણામોની આપણે ચર્ચા કરીશું।
ત્રીજા પ્રશ્નની અંદર 1965ના ભારત પાકિસ્તાનના યુદ્ધના કારણો અને પરિણામોની પણ ચર્ચા કરીશું. તો એકમ નંબર 2ની અંદર આ પ્રકારના 3 પ્રશ્નોની ચર્ચા થશે. એકમ નંબર 3ની અંદર વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીનો જે સમયગાળો હતો 1967થી 1977 દરમિયાન એની ચર્ચા કરીશું. એમાં ખાસ કરી અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના કારણો માટેની આપણી ચર્ચા થશે. ગુજરાતમાં 1974ની અંદર જે નવનિર્માણ આંદોલન હતું એની પણ મિત્રો આપણે ચર્ચા કરીશું. એકમ નંબર 4ની અંદર 1975ની જે કટોકટી હતી એની કટોકટીના બનાવો અને પરિણામો વિશેની ચર્ચા કરવા માટેનો અવકાશ હશે. એ જ રીતે એકમ નંબર 4ની અંદર બીજા પ્રશ્નમાં 1977ના સમયની સામાન્ય ચૂંટણીઓ હતી અને સામાન્ય ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષે સારી એવી કામગીરી કરેલી છતાં પણ એની હાર મળેલી, તે હારના જે પરિણામો હતા એની ચર્ચા કરીશું. આ ઉપરાંત ચોથા યુનિટની અંદર દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ માટે થયેલ સામાજિક ધાર્મિક સમાનતા માટેની જે ચળવળો હતી એ ચળવળોનો ચર્ચાના માધ્યમથી આપણે મિત્રો તમારા સમક્ષ એની માહિતી મૂકવા માટેનો પ્રયત્ન કરીશું. એ જ રીતે પેપર નંબર 305 ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વો એટલે કે જે મેથડ વિશેનું પેપર છે, તમે આગળ સંશોધન કરવા માટે જશો ત્યારે આ પેપર મિત્રો બહુ અગત્યની વસ્તુ છે. ઇતિહાસનો અર્થ અને તેની વ્યાખ્યાઓ યુનિટ નંબર 1ની અંદર ચર્ચા કરવામાં આવશે. ઇતિહાસ કલા છે કે વિજ્ઞાન એની પણ આપણે ચર્ચા કરીશું. ઇતિહાસના સહાયક શાસ્ત્ર તરીકે રાજનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને પુરાતત્વ વિદ્યાની ચર્ચા પણ આપણે આ પેપરની અંદર મિત્રો કરીશું. યુનિટ નંબર 2ની અંદર ઇતિહાસના સાધનો અને તેના વર્ગીકરણની ચર્ચા કરીશું. પ્રથમ કક્ષાના સાધનો કયા પ્રકારના હોય, દસ્તાવેજોની આધારભૂતતા અને વિશ્વસનીયતા શું હોય, કઈ રીતે ઇતિહાસ લખી શકાય એ માટેની ચર્ચા યુનિટ નંબર 2ની અંદર મિત્રો કરીશું. યુનિટ નંબર 3ની અંદર જે લોકો સંશોધન કરવા માગતા હોય એના માટે સંશોધન એટલે શું, સંશોધન કઈ રીતે કરી શકાય, ઇતિહાસના પુનઃલેખનની જરૂરિયાત કેમ છે, સિદ્ધ ઇતિહાસકારના લક્ષણો કયા પ્રકારના હોય એની ચર્ચા મિત્રો યુનિટ નંબર 3ની અંદર આપણે કરીશું. યુનિટ નંબર 4માં ઇતિહાસના નમૂનારૂપ સાધનોની મૂલવણીની અંદર ખાસ કરી અને ગિરનારનો શિલાલેખ છે, મેરાતે અહમદી નામનું જે પુસ્તક છે એની વાત કરીશું, ગુજરાત પ્રતિક સભાનો અહેવાલ અને ધરાસણાનો જે કાળો કેર થયેલો એની ચર્ચા મિત્રો આપણે આ પેપરની અંદર કરીશું. તો આ રીતે મુખ્ય વિષયના જે વિદ્યાર્થી મિત્રો છે એમને મેં અગાઉ ચર્ચા કરી એ મુજબ પેપર નંબર 801 ભારતીય બંધારણ, પેપર નંબર 302 ગુજરાતનો ઇતિહાસ, પેપર નંબર 303 ભારતના સુપ્રસિદ્ધ નેતાઓ, પેપર નંબર 304 સમકાલીન ભારતનો ઇતિહાસ અને પેપર નંબર 305ની અંદર ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વો વિશેની ચર્ચા કરવામાં આવશે. તો આ પાંચેય પેપરનો સિલેબસ આપ સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો, લખી એ પ્રકારની તૈયારી આરંભી દેશો. મિત્રો આ વિડીયો બીજા વિદ્યાર્થીઓને પણ પોકે, બીજા પણ કોરોના સમયકાળ દરમિયાન જે લોકો રેગ્યુલર ના આવી શકતા હોય એમને કયા પ્રકારનો અભ્યાસ કરવાનો છે, કયું પુસ્તક વસાવવાનું છે અને કઈ તૈયારી થાય એ માટે વધુમાં વધુ આ વિડીયો શેર કરી, સબસ્ક્રાઈબ કરી બીજા વ્યક્તિઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો જેથી અમારો નવીન વિડીયોનું નોટિફિકેશન આપને સહેલાઈથી મળતો રહે. ફરીથી આપ સર્વે મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું હું ગ્રુપમાં સ્વાગત કરી આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આભાર. વંદે ગુજરાત.